बोलो भारत माता की वंदे। હવે બે વાક્ય જે હું બોલી ગયો, ભારત માતા કી છે કે વંદે માતરમ, એ તમે રાહુલ ગાંધીના મોઢે ક્યારેય નહીં સાંભળ્યા, શરત મારીને કહું છું નહીં સાંભળ્યા, કારણ કે એમના ત્યાં તો એ જ છે કે સોનિયા ગાંધી જિંદાબાદ ને રાહુલ ગાંધી જિંદાબાદ, એ સિવાય એ લોકો બીજું કશું શીખ્યા જ નથી, એમને એ જ આવડે છે, એટલે ભારત માતા કી જય કે વંદે માતરમ એ બોલવાનો એમના સંસ્કાર નથી, એમનો રિવાજ નથી, એમની ઈચ્છા નથી, એમના લોહીમાં એ નથી. હવે અહીંયા મંચ ઉપર બિરાજમાન ઉમેદવાર શ્રી મનીષાબેન વકીલ, પ્રદેશ મંત્રી શ્રી જીવરાજભાઈ ચૌહાણ, ઇન્દોરના ધારાસભ્ય શ્રી મનોજભાઈ પટેલ અને ચૂંટણી ઇન્ચાર્જ ઘનશ્યામભાઈ દલાલ, અને અહીં ઉપસ્થિત તમામ મુરબ્બીઓ, ભાઈઓ, બહેનો, માતાઓ, નાના નાના ભૂલકાઓ, આપ સૌને આટલી મોટી સંખ્યામાં હાજર આપ રહ્યા એના માટે હું આપનો ખૂબ ખૂબ આભારી છું. મારે અમુક બે ત્રણ વાત કરવી છે. હું 2002માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રથમવાર ચૂંટણી લડ્યા ત્યારે એમણે વિકાસનો મુદ્દો રાખ્યો હતો કે વિકાસ, અને ત્યારે તો હું આ રાજનીતિમાં એટલો સંકળાયેલો પણ નહોતો, પણ કારણ કે મોદી આવ્યા ને પછી જે ઘટનાઓ ઘટી હતી એને હિસાબે જે લોકો પાછળ પડી ગયા હતા મોદી સાહેબની, કે દરરોજ કંઈક ને કંઈક ઘસાતું બોલવું, ઘસાતું લખવું, અને માત્ર નફરતપૂર્ણ લખવું એમના માટે. હું નથી માનતો કે હિન્દુસ્તાનમાં કોઈ પણ નેતાને આટલી નફરત મળી હશે અમુક લોકો તરફ, બાકી ગુજરાતની જનતાએ તો જબરદસ્ત સાથ આપ્યો છે. છાપાવાળા મીડિયાવાળા લખી લખીને તૂટી ગયા, મરી ગયા, પણ તોય મોદી સાહેબ વારંવાર ચૂંટાતા રહ્યા એ ગુજરાતની જનતાના પ્રેમને આભાર. તો આ મોદી સાહેબ જ્યારે આવ્યા ત્યારે અમે મુંબઈમાં બેઠા બેઠા લોકો પાસેથી, અને વારંવાર ગુજરાત તો આવવાનું થતું, અમારે નાટકના શો અમદાવાદ, બરોડા, સુરત આવીએ, લોકોને પૂછીએ, જાણીએ, અને ધીરે 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 ખબર પડવા માંડી કે આ વિકાસનો મુદ્દો લઈને આવેલા માણસ, અને અમને અંદરથી કંઈક લગાવ થતો ગયો, અને ધીરે ધીરે મને એ પણ લાગવા માંડ્યો કે ના યાર, જો ખરેખર કોઈ મરદ માણસને સપોર્ટ કરવો તો આ એક જ માણસ છે આપણી પાસે, આવો માણસને પડખે ઊભા રહો યાર. અને ચૂંટણીમાં લડવું કે પોલિટિક્સનો કોઈ ફાયદો ઉઠાવવો એ નહોતું, એની પાછળનું એક કારણ જરાય નહોતું મારું. 2014માં હું આવ્યો ને લડ્યો ને એ વસ્તુ જુદી છે, પણ આજે મોદી સાહેબ કે પાર્ટી કે ભાઈ તમે નીકળી જાઓ તો ચપ્પલ પહેરતા ને ઉતરતા જેટલી વાર લાગે એટલી આ ટિકિટ છોડતા વાર લાગે મને, કારણ કે અમારો મૂળ હેતુ, આશય, ઉદ્દેશ્ય મોદી સાહેબના પડખે ઊભા રહેવાનો, મોદી સાહેબ જેવો આવો 32 લક્ષણો માણસ તમને મળ્યો ત્યારે એને સપોર્ટ કરવાનો છે. સત્તા, હોદ્દો, પાર્લામેન્ટ, MP, સરકારી જમીન, ફેકો, કંઈ જ નહીં, અમારું કંઈ જ નથી. તો હું મોદી સાહેબને 2007માં મળવા ગયો. મેં મોદી સાહેબને પૂછ્યું કે મોદી સાહેબ આપણે અમારે વિધાનસભાના પ્રચાર માટે આવવું છે, અને મારા જેવા બીજા અનેક કલાકારો હતા, તો મેં કહું અમારે શું બોલવાનું હોય, શું કરવાનું હોય, મને કંઈ ગતાગમ નથી. પોલિટિક્સ શું કહેવાય, ઇલેક્શન શું કહેવાય મને ખબર નથી. હું તો જે સોસાયટીમાં રહું છું એના ઇલેક્શનમાં એ નથી ઊભો રહ્યો, એટલે મને આમાં કંઈ ગતાગમ છે નહીં. મને કે પરેશબાબુ આપણો એક જ મુદ્દો છે વિકાસનો, અને મારે વિકાસની રાહ પર ચાલવું છે. મેં મનમાં વિચાર્યું આ માણસ 2002માં વિકાસનો મુદ્દો લઈને આવ્યા હતા અને જીતી ગયા હતા, બહુમતીથી જીતી ગયા હતા, મુખ્યમંત્રી થઈ ગયા હતા. તો મને એમ હતું કે જીત્યા પછી તો પોલિટિશિયનો બદલાઈ જતા હોય, મુદ્દો તો શું આખે આખો માણસ બદલાઈ જતો હોય, તો આ માણસ કેમ આ મુદ્દાને વળગી રહ્યા. મેં કહું ચાલો હશે, એટલે પાછું હું સમજ્યા. તો એમણે મને દિવસ બરાબર યાદ છે, 2007માં એમની ગાંધીનગરની ઓફિસમાં હું બેઠો હતો, ને એમણે એક એક વર્તું મારે કે જો મારે આ કરવું છે, મારે આ કરવું છે. હકીકતમાં કોઈ નાનું છોકરું તમને હોંશે હોંશે દેખાડે ને કે નાનું છોકરું મેં આ ચિત્ર કર્યું છે કે મેં આ કર્યું, એટલી હોંશે કે મારે આ કલ્પસર યોજના કરવી છે, કે હમણાં જે ખંભાત પાસે જે યોજના છે એ કરવી છે, BRTS પણ કરવું છે, આ પણ કરવું, તે પણ કરવું છે, અને કે આ બધું મારે મારા લાઈફ ટાઈમની અંદર કરવું છે.
મેં કહું કેટ કેટલી યોજનાઓ લઈને આ માણસ નીકળ્યો છે, કેટ કેટલો હોશે નીકળ્યો છે, ધગશથી નીકળ્યો છે. એટલે મેં એમને પૂછ્યું, મેં કહું સાહેબ આ બધું આ પાર પડે. મને કે પરેશ બાબુ મારી પાસે ગુજરાતની પાણીદાર જનતા છે, આ જનતાનો મારા પર વિશ્વાસ છે, આ જનતાનો મારા પર પ્રેમ છે, આ જનતાએ મને એમના પ્રેમનો બ્લેન્ક ચેક આપી દીધેલો છે. તો આ જનતા સાથેનો વિકાસ ન કરી શકું તો પછી ધોળામાં ધૂળ પડી કે, અને તો કરીને દેખાડી છે અને એમણે કરેલું શરૂ. ખેર 2007માં પણ સાહેબ જીતી ગયા, બહુમતીથી પાછા સીએમ થયા 2012. મેં કહું ચાલો હવે મુદ્દો બદલાયો જોવો જોઈએ, આ એક જ મુદ્દાને વળગી રહે સાચો પોલિટિશિયન ન કહેવાય. મનમાં મેં વિચાર્યું, કારણ કે આપણને એવા નઠારા રીઢા પોલિટિશિયનોની આદત છે ને, જે બોલીને ફરી જતા હોય, જે બોલીને ફરી જતા, એટલે આપણે આવા આવા સાચા માણસમાં કે એની સચ્ચાઈમાં આપણને જલ્દી વિશ્વાસ ન બેસે. એટલે મેં કહું સાહેબ હવે શું છે? મને કહે પરેશ બાબુ આપણો તો એ વિકાસનો જ મુદ્દો છે, મારે વિકાસ જ કરવો. કે એમણે અહીંયા વિકાસની જે વ્યાખ્યા કરી એ સાંભળવા જેવી, એ જે પછી તમને ખબર પડે, ખબર પડે કે આદર્શ ગ્રામમાં એ કેવી રીતે પરિવર્તિત થઈ. એમણે કહ્યું કે પરેશ બાબુ વિકાસ એટલે માત્ર રોડ, રસ્તા, ફ્લાયઓવર, 24 કલાક વીજળી, નર્મદાનું પાણી, હોસ્પિટલો, સ્કૂલ્સ, કોલેજીસ, બુલેટ ટ્રેન, આ બધું તો ખરું જ, પણ ગુજરાતના માણસના મનનો પણ વિકાસ, એના વિચારોનો પણ વિકાસ, એના આધ્યાત્મનો પણ વિકાસ. કે જો તમારે નેશન મજબૂત બનાવવું હોય ને તો તમારે અંદરનો માયલો પણ મજબૂત બનાવવો પડે, તમારું કેરેક્ટર પણ મજબૂત બનાવવું પડે. મારે આ વિકાસ પણ કરવો. આવી સૂક્ષ્મ દ્રષ્ટિથી વિકાસને જોનારો આ ઘડવૈયો, અને મેં એમને કહું, મેં કહું સાહેબ થઈ જાય, મને કે થઈ જાય, તમે જોયું છે ઘણું બધું થયેલું છે. અને મજા એ આવે કે કોઈક વાર અલગ ઝલક અમારી મુંબઈમાં મુલાકાત થઈ જાય તો બોલાવે, પરેશ બાબુ મેં પેલું કહેલું ને તમે આવીને જોડો, ક્યારે આવવાનો છો નાટક માટે? મેં કહું સાહેબ હું આવવાનો છું ડિસેમ્બર, તમે આવીને જોડો, આપણે BRTS થઈ ગયા છે, એમાં ફરવા જોડો, કાંકરિયા જોડો, આ જોડો, તે જો હોશે આવશે કે તમને ફોલોઅપ આપે. એમને કાંઈ જરૂર નથી, એમને ખબર છે હું મુંબઈનો છું, મુંબઈનો વોટર છું, હું ગુજરાતનો વોટર છું નહીં, મને શું કામ પેલું કરે. પણ આ હોશ કે ભાઈ હું જે કરું છું એ જે હું એ જ બોલું છું જે હું પાળી શકું છું, કરી શકું છું, આટલો જવાનનો સાચો માણસ, વાણી, વિચાર અને વર્તનની વચ્ચે કોઈ ફરક ન હોય એવો 32 લક્ષણો આ નરેન્દ્ર મોદી છે. 2012માં સાહેબ જીતી ગયા ત્યારે મને એક વિચાર આવ્યો કે સાહેબે આ 12-13 વર્ષ